चलो विद्यार्थी मित्रों आज आपने भागीदारी पेढ़ी लक्षणों विषय बात करी तो भागीदारी पेढ़ी लक्षणों तुमने सात आप अंदर थी एमसीक्यू पूछाई कटू लक्षण से करार तो भागीदारी पेढ़ी करार थी अस्तित्व में आए जैसे भागीदारी पेढ़ी की शुरुआत थे पहला ભાગીદારો વચ્ચે કરારનામું કરવામાં આવે છે આવું કરારનામું બે પ્રકારનું હોય છે લેખિત અને મૌખિક એટલે કે ભાગીદારી પેઢી કરારથી જ અસ્તિત્વમાં આવે છે આવા કરાર બે પ્રકારના હોય છે લેખિત કરાર અને મૌખિક કરાર મૌખિક કરાર લેખિત કરાર આવા કરાર બે પ્રકારના હોય છે મૌખિક કરાર લેખિત કરાર એમાં લેખિત કરાર વધારે ઈચ્છવા યોગ્ય છે લેખિત કરાર વધારે ઈચ્છવા યોગ્ય છે બીજું લક્ષણ લઈએ ભાગીદારી પેઢીનો મુખ્ય હેતુ નફાનો છે ભાગીદારી પેઢીનો મુખ્ય હેતુ નફાનો છે નફાના ઉદ્દેશથી ભાગીદારી પેઢીની સ્થાપના થાય છે નફાના ઉદ્દેશથી ભાગીદારી પેઢીની સ્થાપના થાય છે ત્રીજું લક્ષણ છે કોઈ પણ ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો જ કરી શકે છે કોઈ પણ ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો જ કરી શકે છે એટલે કે કોઈ પણ ગેરકાયદેસર ધંધો કરી શકે નહીં કોઈ પણ ગેરકાયદેસર ધંધો કરી શકે નહીં ચોથું લક્ષણ છે દરેક ભાગીદાર એક બીજાનો એજન્ટ અથવા પ્રતિનિધિ છે આ મુદ્દો એમસીક્યુ માં પૂછાય છે દરેક ભાગીદાર એક બીજાને શું કહેવાય તો કે એજન્ટ અથવા પ્રતિનિધિ એજન્ટ અથવા પ્રતિનિધિ એટલે દરેક ભાગીદાર એક બીજાનો એજન્ટ છે અથવા પ્રતિનિધિ છે કેમ તો કે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો પેઢીનું સંચાલન કરે છે અથવા બધા વતી કોઈ એક ભાગીદાર પેઢીનું સંચાલન કરે છે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો પેઢીનું સંચાલન કરે છે અથવા બધા વતી કોઈ એક ભાગીદાર પેઢીનું સંચાલન કરે છે માટે દરેક ભાગીદાર એક બીજાનો એજન્ટ અથવા પ્રતિનિધિ કહેવાય છે દરેક ભાગીદાર એક બીજાનો એજન્ટ અથવા પ્રતિનિધિ કહેવાય છે ભાગીદારોની સભ્ય સંખ્યા ભાગીદારોની સભ્ય સંખ્યા તો 2013 વર્ષ 2013 માં વર્ષ 2013 ની કલમ 464 પ્રમાણે વર્ષ 2013 ની કલમ 464 પ્રમાણે 100 ભાગીદાર રાખી શકાય વધુમાં વધુ 100 ભાગીદાર રાખી શકાય વર્ષ 2014 મુજબ નવા સુધારા પ્રમાણે વર્ષ 2014 મુજબ નવા સુધારા પ્રમાણે વધુમાં વધુ 50 ભાગીદારો રાખી શકાય વધુમાં વધુ 50 ભાગીદારો રાખી શકાય 2014 મુજબ વધુમાં વધુ 50 ભાગીદારો રાખી શકાય એમસીક્યુ માટે ખાસ અગત્યનું છે આગળ નંબર 6 ભાગીદારોની જવાબદારી કેવી છે એમસીક્યુ પૂછાય છે કે ભાગીદારોની જવાબદારી કેવી છે તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે એટલે કે જો પેઢીમાં મિલકતો કરતા જો પેઢીમાં મિલકતો કરતા દેવું વધી જાય તો જો પેઢીમાં મિલકતો કરતા દેવું વધી જાય તો ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ તે દેવું ભરપાઈ કરવું પડે છે તે દેવું ભરપાઈ કરવું પડે છે માટે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે સાતમો મુદ્દો છે માલિકો અને સંચાલકો ભાગીદારી પેઢીમાં માલિકો જ પેઢીનું સંચાલન કરતા હોય છે ભાગીદારી પેઢીમાં માલિકો જ પેઢીનું સંચાલન કરતા હોય છે માટે માલિકો અને સંચાલકો એક જ હોય છે ભાગીદારી પેઢીમાં માલિકો અને સંચાલકો એક જ હોય છે જ્યારે કંપનીમાં કેવું હોય છે કે માલિકો અલગ હોય અને સંચાલકો અલગ હોય કંપનીમાં માલિકો અને સંચાલકો જુદા જુદા હોય છે